ડીસા શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અચાનક વધેલી ભૂંડની સંખ્યાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આ ભૂંડો બાળકોને પણ કરડતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. રખડતા પશુઓની સમસ્યાથી તો ગુજરાતમાં લગભગ દરેક શહેર પરેશાન હશે, પરંતુ ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરની વાત કરવામાં આવે તો ડીસાના લોકો અત્યારે સૌથી વધુ પરેશાન હોય તો ભૂંડોની વધતી જતી સંખ્યાને લઈ. એક વર્ષ પહેલાં ડીસામાં ભૂંડો બિલકુલ હતા નહીં અને માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ ભૂંડોની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. અચાનક ભૂંડોની સંખ્યામાં થયેલા ધરખમ વધારાથી ડીસાના નગરજનો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસામાં હવે તો રહેણાંક વિસ્તારમાં પણ ભૂંડોની ઘૂસણખોરી થતાં રહેણાંક વિસ્તારના બાળકોને આ ભૂંડ નિશાન બનાવી રહ્યા છે અને બાળકો ઉપર રીતસરના હુમલા કરી ભૂંડો બચકા ભરી રહ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ડીસામાં વધેલી ભૂંડની સંખ્યાને લઈ ભયભીત બનેલા લોકો હવે આ ભૂંડોને તાત્કાલિક ઝડપી વાળવાની માંગ કરી રહ્યા છે. ભૂંડ એવી પ્રજાતિ છે કે જેની ઉત્પત્તિ ખૂબ જ ઝડપથી થતી હોય છે, ત્યારે જો સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ભૂંડોને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો આગામી સમયમાં ડીસામાં મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે. એટલે ડીસા સિટીમાં ભૂંડનો ત્રાસ છે, એટલા ભૂંડ વધ્યા છે કે કોઈ એનો આદત નથી. અહીંયા બધા અમારી અંબિકાનગરમાં એટલા ભૂંડ બધે શેરે શેરે ભૂંડનો ત્રાસ છે. એક ભૂંડ મૂકે તો ઓછામાં ઓછા 50 ભૂંડ પેદા કરે છે. તો આ સમસ્યા દૂર કરવા હું વિનંતી નગરપાલિકાને વિનંતી કરું, કેમ કે કોઈ પકડવા આવતા નગરપાલિકાના સભ્યો, નગરપાલિકાના માણસો કોઈ પકડવા જ નથી આવતા. તો આ વિષય કને કહેવું, હવે ફરિયાદ કોને કરવી? છોકરા નાના છોકરા રમતા હોય, છોકરાને કોઈ કહેડે તો કની જવાબદારી? અત્યારે બટકા ભરે, કોઈ છોકરાને કહેડી જાય, કોઈ મોટાને કોઈ કહેડે તો. આખી ડીસા સિટીમાં જે અત્યારે જોવા જઈએ તો ભૂંડનું એટલું પ્રમાણ વધી રહ્યું છે કે કોઈ વાત જ નથી, બરાબર. તો હજી સુધી નગરપાલિકાઓ કે આ ભૂંડનું કોઈ સમસ્યા હોય એમ ગણીએ તો અમારા જ વિસ્તારની વાત કરીએ તોય ભૂંડ એટલા વધી રહ્યા છે, અને મારે તો નાના નાના છોકરા છે તો ઘરની બહાર મોકલવા હોય તોય એમનો ખૂબ બીક લાગે, બરાબર. તો હવે આ દિવસે ને દિવસે વધે, એક તો કોરોનાથી બચવું કે ગંદકીથી બચવું કે એક તો ઘરની બાજુમાં નાળું છે એનાથી બચવું કે મચ્છરોથી બચવું કે આ ભૂંડથી બચવું, હવે કેટલી સમસ્યાઓ. હવે એ સમસ્યાઓનું એક પણ કોઈ નિરાકરણ આવતું નથી, નગરપાલિકા વાળાઓ એક પણ નિરાકરણ લાવતા નથી. તો હવે શું કરવાનું? ભૂંડ પકડવા દિવસે ને દિવસે એટલી હદે વધી રહ્યા છે કે આજે જો એમનું સોલ્યુશન નહીં થાય ભૂંડનું તો કાલે એના કરતાં વધારે વધારો થશે, બરાબર. અને આ ગંદકીથી દૂર નહીં થાય તો માણસો કોરોના કરતાં પણ ભયાનક રોગ પેદા થવાની સંભાવના છે જ. ભૂંડોની પ્રજાતિ ઝડપથી પ્રજનન કરતી હોય છે અને તેના લીધે એક જ વર્ષમાં ડીસામાં કે જ્યાં એક પણ ભૂંડ દેખવા નહોતું મળતું તે ડીસા શહેરમાં ભૂંડોની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. ત્યારે જો આગામી સમયમાં ભૂંડની સંખ્યામાં વધારો થયા બાદ તેને પકડવા માટે બહારથી પિગ કેચરની ટીમને બોલાવવામાં આવશે ત્યારે જીવદયાનો પ્રશ્ન પણ સર્જાઈ શકે છે, ત્યારે ડીસાનું વહીવટી તંત્ર આ બાબતે ગંભીર બની અત્યારે જ ભૂંડોને પકડી પાડવાની કામગીરી શરૂ કરી દે તો આગામી સમયમાં ભૂંડોને લઈ સર્જાનારી સંભવિત સમસ્યાને નિવારી શકાય તેમ છે.